નમસ્કાર, ગુજરાત તકમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું કૌશિક કાંટેચાર. રાજ્યમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન ગણાઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી ટૂંક જ સમયની અંદર આવી રહી છે. ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે તેવું કહી શકાય. તો બીજી તરફ રાજકીય પક્ષો છે તે પણ સક્રિય થઈ ચૂક્યા છે ચૂંટણીને લઈને. ત્યારે જનતાની વચ્ચે જનતાના શું મુદ્દાઓ છે આ વખતે, અને જે ધારાસભ્ય છે જે હાલમાં તેની કેવી કામગીરી છે તે જાણીશું. અત્યારે આપણે ભુજ વિધાનસભા વિસ્તારના જે સુમરાસર ગામની અંદર છીએ. હાલ આપણે વાત કરીશું સુમરાસર ગામના લોકો સાથે. શું નામ છે આપનું એક તો, અને હાલના ધારાસભ્ય વિશે શું કહેશો? મારું નામ હરિભાઈ. જે હાલના ધારાસભ્ય છે, જ્યારે ચૂંટણી હતી ને પહેલાં ને ત્યારે આવ્યા હતા, તેના પાછળ આપણે અહીંયા જોયા નથી ક્યાંય. અત્યારે એવા સમાચાર છે કે અત્યારે અધ્યક્ષ બન્યા છે, બાકી હું દેખાણા નથી હાલમાં. અને કામ તો ઘણા બધા કદાચ થતા હશે, પણ શું એ કે કામમાં લઈ આવે, પણ ક્યાં થાય એ અમને ખબર નથી. પણ સમાચાર સાંભળી કે કામ થાય છે, પણ ક્યાં થતા એ અમને ખ્યાલ નથી બરોબર. લાગે છે વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે, ત્યારે કેવો નેતા જોઈએ છે ગામડાના લોકો? નેતા તો એવો જોઈએ કે ખાલી ગામના નેતા હોય એના નહીં, બાકી આમ પબ્લિકનો જે નેતા હોય ને એનો કામ કરે એવા નેતા અમને જોઈએ. એમ કે આ નેતા શું હોય ખબર, જે ગામના ચાર પાંચ અગ્રણી હોય એને ઓળખતા હોય, બાકી કોઈને ઓળખતા ન હોય. એટલે એ નેતા ના કહેવાય એમ, તો એ તો ખાલી મત દઈ દે એના માટે જ ઈચ્છે, નેતા નથી એમ. ગામના તમામ લોકોનો સર્વાંગી વિકાસ થઈ ગયો તેવું ગામ લોકોનું કહેવું છે. વડીલ, આપનું શું કહેવું છે, હાલના ધારાસભ્યની કેવી કામગીરી રહી છે, શું કહેશો? ધારાસભ્યમાં હું તો એટલું જ કહીશ ભાઈ કે ગામના વિકાસ કરવા એ સરપંચથી ચાલુ થાય છે, અને એ જે ગ્રાન્ટો આવતી હોય છે એ ધારાસભ્યની ગ્રાન્ટો સરપંચશ્રી વાપરતા હોય છે. અમારો ગામ, મારો જે ગામ છે એ ખેતીવાડી અને પશુપાલન છે, બરાબર. અમને પાણીની આ તકલીફ છે. અમારે આ ધરતીકંપ થયો તેવા પાણી બિલકુલ ખારા થઈ ગયા છે, પાણી છે નહીં. નર્મદાનું પાણી વહેલો આવે અને એ વિચારે ને એવો અમને ધારાસભ્ય ખપે છે. આ મારો મહત્વ છે. ભુજના ધારાસભ્ય છે તે ડૉક્ટર નીમાબેન આચાર્ય છે, જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, અને જેની તેમના મત વિસ્તારની જનતાનું ખૂબ જ અપેક્ષાઓ છે તેમને લઈને. પરંતુ જનતાનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક તેમને જે આશાઓ છે તેના તરફ નિરાશાઓ પણ જોવા મળી રહી છે. શું કહેશો ધારાસભ્ય અંગે, હાલના જે ધારાસભ્ય નીમાબેન છે તેમની કેવી કામગીરી રહી છે ગામડાઓને લઈને, ખાસ કરીને ગ્રામીણ વિકાસને લઈને? ધારાસભ્યની કામગીરી મધ્યમ વર્ગને રહી છે. અને તમે જે નર્મદાની વાત કરો છો, તો જ્યારે આ ગામનું નહીં પણ આખા વિસ્તારનું બેબર નિર્માણથી કરી અને આખા વિસ્તારનું જો ભાવિ ઉજળું રાખો તો એક જ વિકલ્પ છે કે ડેમ નર્મદા પાણીથી ભરે. નર્મદા સિવાય છોટકોણથી માણસો હિજરત કરી જશે. પશુધનની સંખ્યા મોટી છે, 15-20 હજારની. પાણી પીવા નથી ઢોરો માટે, માણસો માટે. નર્મદા આધારિત બધું જીવન છે પાણીનું તે પણ. હવે જ્યારે એ નર્મદા ભરી દે, ડેમ ભરી દે, તો નર્મદાથી વિકાસ થાય. બાકી રહી વાત વિકાસની, વિકાસ તો જુઓ, હું 1977માં કુંદનલાલ ધારાસભા અધ્યક્ષ હતા ત્યારે નર્મદાની યોજનાની વાત કરી હતી. બધા કેટલા બધા, તમે તો હમણાં હાલના ધારાસભ્યની વાત કરો, મને એ યાદ છે 77થી એટલા સુધી જેટલા ધારાસભ્યો આવ્યા એ બધા જ આ ઓટલામાં બેસીને એમ કહી ગયા હતા નર્મદાનું પાણી હમણાં આવશે. જે તે વખતે આ 77 આજથી રજૂઆત નથી, અમારી પેઢીઓ વહી ગઈ. હવે ખબર નહીં અમે જોશું કે અમારા છોકરા જોશે એ અમને કંઈ ખબર નથી. કચ્છના ખેડૂતોનો એક મહત્વનો મુદ્દો છે નર્મદા, નર્મદાનું પાણી. જે નર્મદાની જે કેનાલ છે તેના માટે યોગ્ય રીતે પાણી જે વિવિધ વિસ્તારો સુધી પહોંચે તે મહત્ત્વની વાત છે. હાલ વાત કરીએ તો આપણી સાથે અન્ય ખેડૂત આગેવાનો પણ છે. શું કહેશો ધારાસભ્ય અંગે, કેવા રહે? પાણી આવે એ જ મહત્ત્વની વસ્તુ છે, બાકી કામ અને અમે કંઈ જરૂર જ નથી. મેઇન પાણી ખપે. આ ભાઈ જે વાત કરી છે સરપંચ ભાઈ, પાણી જ ખપે બસ, બીજો કોઈ વસ્તુ અમને નથી ખપતી, પાણી જોઈએ. વડીલ, હું આપણી પાસે જાણવા માંગીશ કે કેવા નેતા ઈચ્છો છો તમે આગામી વિધાનસભાની અંદર તમારા વિસ્તાર? હા, હું ગોપાલભાઈ આહિર, હું સુમરાસર ગામનો છું. નેતા તો અમને એવા ખપે કે ગરીબ માણસોની વારે આવતા હોય, કાયમને માટે. અમારી પ્રજા અહીંયા ખેડૂત અને માલધારી વર્ગ છે. માલધારી વર્ગ અને ખેડૂત માટે પાણીની જરૂર મહત્ત્વની છે. અમારે ખારા પાણી થઈ ગયા છે, તો નર્મદા વિશે અમે વર્ષોથી માંગણી છે અમારી. ચૂંટણી વખતે જે તે ધારાસભ્યો હોય એ કહે છે કે અમે ચૂંટાઈ આવીએ એટલે તમને પાણી રુદ્રમાતા ડેમમાં આપશું, પણ એ અમે સાંભળ્યા કરીએ છીએ, હજી સુધી આવ્યો નથી અને ક્યારે આવશે એ ખબર નથી. પાછી અમારે જે તે વખતે ગરીબ માણસોને વારે આવે એવા અમારે નેતાઓની માંગ છે કે જે ગરીબ માણસ હોય
तो जो ये तो कोई अमारे नजीक ने बात करिए तो भूज जाता हो मजूर मणसो जाता हो पोलिस वाला एमने हैरान करता हो छे ती छे घणा ज्यांथी वचमे थी वरी आवे छे के बाइक छे ऊ छे एनी वारे आवो जोईए ई ने तो होय तो एने क्या मत मांगवानी जरूर नथी जीणी प्रजा माटे जे तन मन आने मेहनत करतो होय कायम ने माटे एवा अमने सारा धारासभ्य अने सारा नेता नी जरूर छे बाकी अमारे एना कणे ऊछीने कदाच लेवा जासू ने तो अमने खपसे एटला एना कणे छूटा नहीं होय अमारा सगपणमां ई काम नहीं आवे पण अमने एक आर्थिक रीते गरीब माणस ने क्या ओपटी पड़े आ गाड़ियों धंधा छे ऊ छे जे बाहुबड़िया ने जे बराबर होय एनो गमे एम लोडिंग हाली जाए एने कोई वांधो एने एने कोई नहीं पूछावतो सामान्य माणस गरीब माणस ने तेवे टाणे 10,000 नो दन केटलो सामान्य गाड़ीवाला ने काठियोनी गाड़ी लई जाए आखो दिवस हैरान थई परेशान थई अने लई जाए पोलिस वाला ते उभा होय पोलिस वाला उभा होय पोलिस वाला ने जे ते धारासभ्य ने मंत्रीओ कहे छे के तमे केस लई आवो हूँ कोई थी बीतो नहीं कारण के मारे कोई धंधा नहीं भले मारो कदाच आ तमारे बधे आखी दुनिया में हूँ कहूँ छू के एवं मणस गरीब मणस ने सपोर्ट करे गरीब मणस ने न्याय अपावे गरीब मणस ने क्या संकट आए त्या उभो रहे एनु नाम ने तो कहवाय अने एने पछी वोट मांगवानी जरूर न होय अने अटाणे तो शू के समय एवो थई गयो छे के बरुकाना बे भाग एटले बरुकाना बे भाग एटले ई न करवो जोईए गरीब मणसनी सांभळवी जोईए अने नर्मदानुं पाणी आवे तो आ सरकारने पण सांभळवानुं आवतो न होय આવશે 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 ક્યારે આવશે એ અમે સાંભળી સાંભળીને હવે તો અમે બેરા થઈ ગયા છીએ આટલો જ અમે કહીએ છીએ કે જેમ બને એમ નર્મદાનું પાણી રુદ્રમાતા લોડાઈ નિરોણા આટલી આહિર પટ્ટી આખી નિરોણા સુધી બિબર સુધી આવી જાય તો ખેડૂતો ખુશખુશાલ રહે માલધારીઓ ખુશખુશાલાત રહે પછી બીજું શું છે કે હમણાં જે તે વખતે આવે માલધારીઓ પણ માલધારીઓને ઘણું અન્યાય થાય છે ખોળ ભૂસાના ભાવ આસમાને છે દૂધના ભાવ 40 રૂપિયા પાણીના લીટરના ભાવ 20 રૂપિયા દૂધના 40 રૂપિયા પછી ડેરીવાળાઓ છે એ પણ તોલ માપમાં કોઈ ધ્યાન દેતો નથી ફેટ ઉપરના ફેટના ભાવ નથી આપતા આ બધો અન્યાય થાય છે હવે જો એ અન્યાયને જો કંઈક એમાં શું છે એમાં મોટા જે ધારાસભ્ય હોય નેતા હોય એ કંઈક કહી શકે કે તમે આ પ્રજાનું શોષણ ન કરો પ્રજાએ મને વોટ આપ્યા છે હું એના થકી છું તો મારી જે તે અટાણે ધારાસભ્ય છે અને ભલે કાલે એ જ થાય એમાં કોઈ અમને કોઈ પ્રશ્ન નથી પણ ગરીબ માણસનું સાંભળે અને પ્રજાનું હિત સાંભળે એવા એવા નેતાને એવા ધારાસભ્યની જરૂર છે બસ ધારાસભ્ય આવ્યા છે કાકા ક્યારે ગામની મુલાકાત આવે છે ધારાસભ્યની મામે આધારે છે કે આવે છે 2 મહિને 4 મહિને ચક્કર લગાવે છે અમને આશ્વાસન દઈ જાય નાના મોટા કામે પણ થાય છે અને નર્મદા નદી આવે એના માટે અમે બહુ વાટ રાહ જોઈ છે અને પબ્લિકને સુવિધા સારી દઈએ એ અમારી માંગ છે જે ધારાસભ્ય આગામી વિધાનસભાને લઈને કેવો ધારાસભ્ય તમે ઈચ્છી રહ્યા છો ભાઈ અમે તો વાજબી છીએ મારી વાત સાંભળો અમે જે વાજબનું ધારાસભ્ય આવે કોઈ સારો તો અમારા માટે સારો છે ચોક્કસથી વડીલ શું કહેશો કેવો ધારાસભ્ય કેવો નેતા જોઈ છે હવે ગામડાના લોકોને અને ગામની મુલાકાત જુઓ મેં તો પહેલાં તમને મારો ઇન્ટરવ્યૂ મેં તમને આપ્યો કે ધારાસભ્ય ગમે એ આવે તેમ અર્જનભાઈએ વાત કરી એમ 1977માં કુંદનલાલ ધોળકિયા હતા તે વખતથી આ પટ્ટી આખી છે એનું હું તમને કહું તે વખતથી આ પ્રચાર હાલે છે અને કુંદનલાલ ધોળકિયા આવ્યા હતા તેણે એમ પણ કીધું હતું કે 100% નર્મદા આવશે બરાબર ત્યારે પ્રશ્ન પણ કર્યો હતો ઢોરીના દીવાભાઈ કરીને હતા ચૌધરી એને પ્રશ્ન કર્યો હતો કુંદનલાલ ધોળકિયાને બરાબર હવે એણે ત્યારે તે વખતે કુંદનભાઈએ એમ કીધું હતું કે ભાઈ તમે અત્યારે નર્મદા આવશે 100% કારણ કે નર્મદા લેમ્બ થઈ ગયો છે પણ કચ્છની અંદર તમારી દીકરીને ઘરે દીકરી આવે ને એનું નામ નર્મદા રાખજો બરાબર હવે અમે તો ડોહા થયા તેથી અમે હું તમને કહું હું જોવાણ હતો ભાઈ બરાબર 1978ની વાત કરું છું 1978માં કુંદનલાલભાઈ ધોળકિયા આ ગામનું વીજળીકરણનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા અને તે વખતે દીવાબાપાએ આ પ્રશ્ન કર્યો હતો અમને જો આ પટ્ટી છે ને એ જીવી તો જ થશે કે જો નર્મદાનું પાણી આવે અને ડેમ ભરે બધાય ત્યાં કાસવતીથી ચાલુ થાય કાસવતી રુદ્રમાતા કાયલા નિરોડા ભૂખી નરા
આ બધા ડેમ ભરે જો તો તો એવો એવો ધારાસભ્ય અમને ખપે ચોક્કસથી નર્મદાનો પ્રશ્ન છે તે કચ્છ માટે પ્રાણ પ્રશ્ન કહી શકાય શું ધારાસભ્ય તમને લાગે છે કે ધારાસભ્ય તમે જે રજૂઆતો કરો છો તેનું નિરાકરણ લાવે છે આટલા વર્ષોની અંદર કરી છે તેનું નિરાકરણ આવ્યું છે ધારાસભ્ય કે ના એવો તો ખાસ અમે એના કારણે અત્યારે કોઈ પ્રશ્ન લઈ નથી ગયા કોઈ એના કારણે મુદ્દો લઈને પણ આમ જોઈએ તો આપણે કારણ શું આપણે સાંભળેલી ને આપણે ઝીણા માણસો છીએ જે કદાચ સાંભળતા હશે ગામના જે અગ્રણીઓ હશે નેતાઓ હશે એ લોકોને સાંભળતા હશે પણ અમને નથી સાંભળતા એમ અમે આને રજૂઆત નથી કરી ખોટી કોઈ પણ કદાચ રજૂઆત કોઈ કરીએ પણ સાંભળે કે ન સાંભળે એ પાછળની વાત છે કચ્છના લોકો માટે નર્મદાનો પ્રશ્ન છે તે પ્રાય પ્રશ્ન છે તો ક્યાંક ને ક્યાંક આ વિધાનસભાને અગાઉ જે નીમાબેન આચાર્ય હતા ધારાસભ્ય વિધાનસભા ભુજ મત વિસ્તારના તેને લઈને ગ્રામીણ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક લોકોની અંદર રોષ છે કે ધારાસભ્ય નીમાબેન આચાર્યએ લોકોની છે તે પ્રશ્નોને વાંચા નથી આપ્યા તો બીજી બાજુ લોકોનું એ પણ કહેવું છે કે સરકારે પણ સરકારમાં પણ જે ધારાસભ્ય નીમાબેન આચાર્ય છે તેને રજૂઆત નર્મદા અંગે કરવી જોઈએ જે નથી થઈ હાલ વિધાનસભા અધ્યક્ષ છે તો તેમની જવાબદારી બમણી થઈ જતી હોય છે પરંતુ ધારાસભ્ય નીમાબેન આચાર્ય ક્યાંક ને ક્યાંક જનતાના મતે નિષ્ક્રિય રહ્યા છે કૌશિક કાંટેચા ગુજરાત તક કચ્છ